બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સરકારી નોકરીની લાલચે કરોડોની ખરાઈ કરનાર ગેંગને ઝડપી પાડી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરકારી નોકરીની લાલચે કરોડોની ઠગાઈ કરનાર ગેંગને ઝડપી પાડી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 3 વકીલ સહિત 4 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 5 યુવકો પાસે નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા છે. વકીલ જયદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, વકીલ અંકિત પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. જયદીપનો ડ્રાઈવર હિતેશ સૈનીની પણ ધરપકડ કરાઈ છે. તેમાં મુખ્ય આરોપી હિતેશ સોની હોવાનું ખુલ્યું છે. અમદાવાદ શહેરમાં જીપીએસસીના અધિકારીની નિમણૂક પત્ર બહાને ઠગતી ટોળકી ઝડપાઈ છે, જેમાં 3 વકીલ સહિત 4 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સરકારી નોકરી ઇચ્છુક યુવકોને બનાવટી લેટર આપી છેતરપિંડી કરતા હતા. તેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ક્લાસ 1 અધિકારી, અમદાવાદ કોર્પોરેશન, અમદાવાદ કલેક્ટરના બનાવટી લેટર મળી આવ્યા છે. તેમાં 5 યુવકો પાસે જીપીએસસીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 3.44 કરોડ પડાવ્યા હતા. યુવકોને બનાવટી જીપીએસસીના નિમણૂક પત્રો પણ આપી દીધા હતા. સરકારી નોકરીમાં યુવકોને હથિયાર લાયસન્સ જોઈશે તેમ કહીને પણ રૂપિયા પડાવ્યા હતા, જેમાં વકીલ જયદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડ્યાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી હિતેશ હોવાનું સામે આવ્યું છે. અનેક યુવકો સાથે કરોડો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.